350 આમાં લીટર આમાં બની રહી છે બાસુંદી અને 350 જેવી આમાં પણ અહીંયા બની રહ્યો છે મોહનથાળ કે સૌથી પહેલા અહીંયા ભોજન આવે છે થાળી આવે છે ભગવાન માટે આજે દાળ ભાત શાક લાપસી હતી મીઠે રાખવામાં આવ્યું છે ત્યારબાદ અહીંયા રોટલી છે ત્યારબાદ અહીંયા બે સબ્જી હોય છે ભગવાનનું અક્ષરધામનો પ્રસાદ એવો લાગે છે નમસ્કાર દોસ્તો તો આજના વિડીયોમાં આપણે જઈશું ખેડા જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિર એવા વડતાલની મુલાકાતે આ વિડીયોમાં હું તમને જણાવીશ કે વડતાલમાં ભાવિકો માટે ભોજનની કેવી વ્યવસ્થા હોય છે વડતાલના રસોડામાં કેવી રીતે ભોજન બનાવવામાં આવે છે અને ભાવિકોને શું શું જમાડવામાં આવે છે તો ચાલો સીધા પહોંચી જઈએ વડતાલ મંદિરે દોસ્તો અત્યારે હું અમદાવાદથી વડતાલ શહેરમાં પહોંચી ગયો છું આ જ શહેરમાં આવેલું છે ભગવાન સ્વામિનારાયણનું મંદિર આમ તો હું ખાસ કોઈ ધાર્મિક વૃત્તિનો નથી પરંતુ આપણા હિન્દુ ધર્મના મંદિરોમાં જે રીતે ભક્તોને જમાડવામાં આવે છે તે બાબત મને ખાસ પસંદ છે અને તેથી જ આવા મંદિરોના વિડીયો હું તમારા માટે લાવતો રહું છું તે જ શ્રેણી અંતર્ગત આજે આપણે વડતાલ મંદિરે આવ્યા છીએ તો સૌ પ્રથમ આપણે દર્શન કરીશું મંદિરની અંદર જઈને ભગવાન સ્વામિનારાયણના દોસ્તો ઇતિહાસ સાક્ષી છે કે આ મંદિર અંદાજે 200 વર્ષ પહેલા અહીંયા બનાવવામાં આવ્યું હતું સ્વયં ભગવાન સ્વામિનારાયણની નિશ્રામાં આ મંદિરનું નિર્માણ કાર્ય થયું હતું અને ત્યારથી લઈને અત્યાર સુધી કરોડો ભાવિકો અહીંયા ભગવાનના દર્શન કરવા માટે આવી ચૂક્યા છે નમસ્કાર દોસ્તો તો આજે હું છું ખેડા જિલ્લાના ખૂબ જ સુપ્રસિદ્ધ એવા વડતાલ મંદિરની મુલાકાતે મેં આજે મંદિરના દર્શન કર્યા છે અને હવે સમય છે ભોજન લેવાનો એટલે કે પ્રસાદી લેવાનું જો તમે પણ વડતાલ આવો છો તો અહીંયા મંદિર તરફથી ભાવિકો માટે ભક્તો માટે ભોજનની સારી વ્યવસ્થા કરવામાં આવી છે ભાવિકો માટે 3 પ્રકારની ભોજનની વ્યવસ્થા છે એક છે જનરલ ભોજનાલય એક છે VIP ભોજનાલય જ્યારે બીજું છે VVIP ભોજનાલય તમે તમારી અનુકૂળતા મુજબ કોઈ પણ એક ભોજનાલયમાં જઈ અને ભોજન કરી શકો છો તો અત્યારે મંદિરના દર્શન જે છે તે બંધ થઈ ગયા છે સાંજે ખુલશે તો હવે મારે પણ સમય છે કે હું ભોજન લઉં તો તમને હું દેખાડીશ કે અહીંયાની જે રસોઈ ઘર છે એટલે કે ભોજનાલય છે ત્યાં કેવી રીતે ભોજન બને છે ત્યાં ભાવિકો માટે શું શું જમવાનું હોય છે ટાઈમિંગ શું છે અને ઓવરઓલ મારો એક્સપિરિયન્સ કેવો રહે છે તો ચાલો આપણે જઈએ સીધા ભોજનાલયની મુલાકાતે તો જ્યારે તમે દર્શન કરી લો છો અને થોડા આગળ વધો છો ત્યારે સામે જ હોય છે ભોજનાલય તરફ જવાનો રસ્તો તો ચાલો આપણે પણ આ સીડીઓ ચડીને પહોંચી જઈએ એ ભોજનાલયમાં ભોજનનો સ્વાદ માણવા માટે જો કે ભોજનનું પહેલું પગથિયું હોય છે રસોઈ ઘર એટલે સૌપ્રથમ આપણે જઈશું એ રસોઈ ઘરમાં છે વડતાલ મંદિરનું જે અન્નક્ષેત્ર છે ભોજનાલય તેનું રસોડું મોટાભાગની તમામ વસ્તુઓ છે અહીંયા જ બને છે આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા સ્નેક્સ બની રહ્યા છે આ ઉપરાંત ભાત પણ અહીંયા બને છે રોટલી પણ અહીંયા બને છે તમે જો મોટા મોટા વાસણો છે એમાં તમામ વસ્તુઓ બનાવવામાં આવે છે અને સ્વચ્છતા પણ તમે જુઓ કે સરસ મજાની છે કોઈ પણ પ્રકારની ગંદકી એવું નથી જે ભક્તો છે એ બનાવી રહ્યા છે શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ તો આ બની રહી છે બાસુંદી તો કેટલી વાર લાગે કાકા બાસુંદીમાં 3 કલાક થાય અચ્છા સતત હલાવી જ પડે ને એને સતત હલાવી જ રાખવાની ને તો આ બની રહી છે બાસુંદી તેમાં ખાંડ નાખી રહ્યા છે ભક્તો અરે આમાં શું બની રહ્યું છે આમાં પણ બાસુંદી છે તો 2 ડ્રમમાં મોટા મોટા જે છે બાસુંદી બની રહી છે અંદાજે કેટલી હશે આ લીટર 350 લીટર એકમાં તો 350 આમાં લીટર આમાં બની રહી છે બાસુંદી અને 350 જેવી આમાં મતલબ કે 700 લીટર બાસુંદી જે છે તે ભક્તો માટે તૈયાર થઈ રહી છે તો આકર્ષણ પાવડર છે જે બાસુંદીમાં નાખવામાં આવશે તો તમે કોઈ પણ સમયે આવશો તો તમને અહીંયા કામકાજ ચાલુ દેખાશે અને આજે સ્ટેન્ડ જે છે ત્યાં બને છે રોટલી હાલમાં બપોરનું ભોજન જે છે તેના માટે રોટલી બની ચૂકી છે હું થોડો મોડો આવ્યો છું એના કારણે આ તમને દેખાડી શકતો નથી પરંતુ અહીંયા મોટા પ્રમાણમાં રોટલી બનતી હોય છે તો અહીંયા મોટા પ્રમાણમાં બટેટાના પણ શાક બનતું હોય છે જેથી અહીંયા બટેટાની છાલ ઉતારવા માટે આ મશીન છે જ્યારે બટેટાના કટિંગ કરવા માટે આ મશીન છે તો આ 2 મશીનથી મોટા પ્રમાણમાં બટેટા જે છે તેનું કટિંગ થાય છે અને અહીંયા છાલ ઉતરે છે તો તમામ વસ્તુઓ જે મોટાભાગની છે તે ઓટોમેટિક છે કે જેથી સ્પીડમાં કામકાજ ચાલે અને હવે સામે જે તમને દેખાઈ રહી છે શાકભાજી જેમ કે આ છે રીંગણ સામે દૂધી છે સામે કોબીજ જે છે તો આ લગભગ કોઠારૂમ પણ કહી શકાય અને કે જે રોજિંદી જે રસોઈ બનતી હોય છે ભક્તો માટેની તેના માટે તમે જુઓ કે અહીંયા જે છે તે રીંગણ સમારવામાં આવ્યા છે તો તમામ વસ્તુઓ તમારી સામે છે ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા છે અહીંયા
તો અહીંયા બની રહ્યો છે મોહન થાળ કે જેના માટેનું તમામ સામગ્રી તૈયાર છે। હવે થોડા સમય બાદ અહીંયા મોહન થાળ બનાવવામાં આવશે કે જ્યારે બપોરનું ભોજન ભક્તો લઈ લે છે ત્યારબાદ જે એના સેવકો હોય છે તેઓ આ મોહન થાળ બનાવતા હોય છે। તો દોસ્તો આ એક ખાસ જગ્યા છે, ભગવાન સ્વામિનારાયણની જે છે તે અહીંયા તસવીર છે। ખાસ વાત એ છે કે જ્યારે પણ ભોજન બને છે ભક્તો માટે ત્યારે સૌ પ્રથમ અહીંયા ભોજન જે છે તે ભગવાનને જમાડવામાં આવે છે, ત્યારબાદ જ જે છે તે જે ભક્તો છે તેમના માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે। તો સૌ પ્રથમ સવાર હોય કે સાંજ સૌથી પહેલાં અહીંયા ભોજન આવે છે, થાળી આવે છે ભગવાન માટે। તો ભોજન કેવી રીતે બને છે તે જોઈ લીધા બાદ આપણે આવી ગયા છીએ એક કાઉન્ટર પર કે જ્યાં તમારે ટોકન લઈને જમવા જવાનું હોય છે। અહીંયા જમવા માટે ત્રણ પ્રકારના હોલ છે, જેમ કે એક સહજાનંદ ભોજનાલય છે જેના માટે તમારે લેવું પડે છે 100 રૂપિયાનું ટોકન। તો ઘનશ્યામ ભોજનાલય માટે તમારે લેવાનું હોય છે 25 રૂપિયાનું ટોકન। પરંતુ ચિંતા ન કરતા, જો તમારે એક પણ રૂપિયો ખર્ચવો નથી છતાં પણ તમને અહીંયા વિના મૂલ્યે ભોજન આપવામાં આવશે। સૌ પ્રથમ એ જ ભોજનાલય તરફ આપણે જઈશું જેનું નામ છે હરિકૃષ્ણ ભોજનાલય। તો અત્યારે આપણે આવી ચૂક્યા છીએ એ હરિકૃષ્ણ ભોજનાલયમાં, જેને જનરલ રસોડું પણ કહેવામાં આવે છે। અહીંયા ભાવિકો પાસેથી એક પણ રૂપિયો લીધા વિના તેમને ભોજન પીરસવામાં આવે છે। ત્રણેય ભોજનાલયના પ્રસાદમાં શું શું તફાવત હોય છે તે પણ હું તમને આગળ જણાવવાનો છું। પરંતુ સૌ પ્રથમ જો વાત કરીએ હરિકૃષ્ણ ભોજનાલયની, તો અહીંયા ભાવિકોને નીચે જમીન પર બેસીને જમવાનું હોય છે। લાખો હરિભક્તો આવે, લાખો હરિભક્તો આવે, અહીં કોઈ ભેદભાવ રાખતા નથી। અને ટાઈમિંગ શું હોય છે સવારનો? ટાઈમિંગ સવારે લગભગ 10 થી તે લગભગ 2 વાગ્યા સુધી ચાલુ કન્ટિન્યુ જ રહે। બપોરમાં દાળ ભાત શાક રોટલી લાપસી મોહનથાળ હોય, કોઈક દિવસ મગજ હોય, મોતિયા લાડુ હોય, બધું વારાફરતી જમાડીએ છીએ અમે। હાલમાં લગભગ તમે આખા દિવસની એવરેજ કાઢો તો જનરલ રસોડામાં લગભગ 1000 થી 1500 મણ જમવા આવે। કોરોના નતા એની પહેલા લગભગ આડા દિવસે લગભગ 4 થી 5 હજાર માણસ જમતું હતું। સૌથી વધારે રવિવારે હોય, હા રવિવારે અને પૂનમ હોય, હા। તો આજની વાત કરીએ તો આજે ભક્તો માટે શું છે પ્રસાદ? આજે દાળ ભાત શાક લાપસી હતી। હવે આપણે આવી ગયા છીએ ઘનશ્યામ ભોજનાલયમાં, જેને VIP ભોજનાલય પણ કહેવામાં આવે છે। અહીંયા જમવા માટે તમારે લેવું પડે છે 25 રૂપિયાનું ટોકન। જનરલ ભોજનાલય અને આ VIP ભોજનાલયમાં ફરક માત્ર એટલો જ છે કે અહીંયા ભક્તોને બેસવા માટે ખુરશી અને ટેબલ આપવામાં આવે છે। આ ઉપરાંત એક મીઠાઈ વધારે હોય છે। તો દોસ્તો આ છે વડતાલ મંદિરનું VIP ભોજનાલય। અગાઉ આપણે જે જોયું હતું તે હતું એક સામાન્ય, મતલબ કે જે જનરલ લોકો માટેનું કે જ્યાં ફ્રીમાં ભોજન કરવામાં આવે છે। પરંતુ માની લો કે જો તમે 25 રૂપિયા આપો છો તો તમને આ VIP ભોજનાલયમાં ભોજન જે છે તે આપવામાં આવશે। અહીંયા તમે જુઓ કે મીઠાઈ રાખવામાં આવી છે, ત્યારબાદ અહીંયા રોટલી છે, ત્યારબાદ અહીંયા 2 સબ્જી હોય છે, બાકી દાળ ભાત શાક છે। આજે કોની સબ્જી છે? આજે આજે વાલ છે ને, આ કઈ છે?
કોબી બટેટા છે અને આ છે વાલની સબ્જી. તો મતલબ કે બે સબ્જી હોય છે અહીંયા, ભાત દાળ અને સાથે જે મોહન થાળ છે અને રોટલી છે. અત્યારે આપણે કેટલા લોકો જમતા હશે બપોરે? આપણે આ વીઆઈપીમાં. અચ્છા, અને કોરોના પહેલાં કેટલા લોકો જમતા અંદાજે? 7-8 હજાર રોજ. મતલબ કે 50% જેટલો પબ્લિક ઓછી આવે. અને હવે આપણે આવી ચૂક્યા છીએ સહજાનંદ ભોજનાલય, કે જેને વીવીઆઈપી ભોજનાલય પણ કહેવામાં આવે છે ત્યાં. તો અત્યારે આપણે છીએ વડતાલ મંદિરના વીવીઆઈપી ભોજનાલયમાં, કે જ્યાં માત્ર 100 રૂપિયા આપીને તમે ભોજન કરી શકો છો. અહીંયાની ખાસ વાત એ છે કે આખી જે પ્રિમાઇસિસ છે, હોલ છે, તે એસીસી સેન્ટ્રલ એસી છે. અને તમને અહીંયા મળે છે, એક તો મોહનથાળ હોય છે, ત્યારબાદ લાડુ હોય છે, ત્યારબાદ હોય છે પાપડ, ભજીયા છે, રોટલી છે, બે સબ્જી હોય છે, ભાત દાળ મરચાં હોય છે, સાથે જો તમે છાશ પહેતા હોય તો છાશ, યા તો દહીં હોય છે. આપણી સાથે છે એક ભક્ત કે જેઓ અહીંયા પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. શું નામ છે આપનું? શ્રેયસ કુમાર કાંતિલાલ મહેતા. તો શ્રેયસભાઈ, તમે વડતાલ આવ્યા છો, અહીંયા વીઆઈપી ભોજનાલયમાં પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છો, તો પ્રસાદ કેવો છે અને કેવો તમને અનુભવ થયો? શ્રેષ્ઠ છે અને સારો છે, ખૂબ જ આનંદદાયક છે. ભગવાનનું અક્ષરધામનો પ્રસાદ એવો લાગે છે. અચ્છા, તો તમે રેગ્યુલર અહીંયા આવતા હશો? હું 28 વર્ષથી રેગ્યુલર અહીંયા આવું. અચ્છા, 28 વર્ષથી રેગ્યુલર અહીંયા આવો છો. 6 તારીખે આવું છું, પૂનમને બધું ભરેલું. અચ્છા અચ્છા, ખૂબ જ આનંદ આવે છે. અચ્છા, તો પહેલાં જ્યારે વર્ષો પહેલાં તમે આવતા અને અત્યારમાં કેટલો તમને ફરક લાગે છે? વ્યવસ્થા સુધરી ગઈ હશે? જી, નીચે બેસીને પણ જમેલા છીએ. અચ્છા, ડાઇનિંગ ટેબલ ખુરશી પર બેસીને. અચ્છા, મતલબ એસી ડાઇનિંગ હોલમાં જમીએ છીએ. મતલબ કે મંદિર તરફથી સારી વ્યવસ્થા ભક્તો માટે કરવામાં આવી છે. ઉતારાની જમવાની બહુ સુંદર. અચ્છા, બરાબર છે. તો હવે મને પણ ભૂખ લાગી ચૂકી છે અને હું પણ અહીંયા પ્રસાદ ગ્રહણ કરીશ. અન્ય લોકોને ખલેલ ન પહોંચે એટલા માટે હું ભોજન કરતો હતો ત્યારે મેં વિડીયો શૂટ નથી કર્યો. પરંતુ ભોજનના સ્વાદની જો વાત કરીએ તો એકદમ ઘર જેવું સાદું ભોજન હોય છે, એકદમ સરસ ભોજન હોય છે. ન તો તેમાં મરી મસાલા વધારે હોય છે, ન તો ઓઇલી હોય છે આ ભોજન, એટલે કે એકદમ હેલ્ધી આ ભોજન હોય છે. તો દોસ્તો, મને આશા છે કે વડતાલ મંદિરના રસોડા, ત્રણેય ભોજનાલય અને ભોજનના સ્વાદ વિશેનો મારો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને જે લોકો વડતાલ જવા માગે છે તેમને મારા આ વિડીયોના માધ્યમથી ઘણી બધી માહિતી મળી હશે. દોસ્તો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.